थंबनेल જોઈને તો તમે આવી ગયા છો તો ચાલો બનાવી જ લઈએ આજે આપણે ચીઝ વાળી મેગી તો સૌપ્રથમ 2 ચમચી જેટલું ઘી મે અહીંયા લીધું છે તમે તેલનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ સમારેલા કાંદા એડ કરી દઈશું તમે અગર કાંદાને પસંદ નથી કરતા તો તમે સ્કીપ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું જેના કારણે કાંદા જલ્દી પાકશે કાંદાને આપણે અહીંયા લાઈટ બ્રાઉન કરવાના છે બરાબર મિક્સ કરી લઈશું તો હવે થઈ ગયા છે આપણો કાંદા તૈયાર તો કેપ્સિકમ ને એડ કરીશું કેપ્સિકમ ને લગભગ અડધી મિનિટ સુધી જ પકાવવાનું છે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર મિત્રો આપણે મેગી બનાવીશું વધારે પડતો તાપ નથી રાખવાનો તો કેપ્સિકમ બરાબર પાકી ગયા છે તો હવે આપણે સમારેલા ટમેટા એડ કરીશું કોઈ પણ છોકરો કે અથવા તો મોટા કે ઇન્સ્ટન્ટ નાસ્તો તો જો તમારે બનાવવો હોય તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો કાંદાને ટમેટાને અને કેપ્સિકમને લગભગ 2 મિનિટ પાકવા દીધા બાદ જરૂર મુજબ પાણી એડ કરીશું તમે વધારે મેગી બનાવો તો ક્વોન્ટિટી બધી વસ્તુની તમે વધારી શકો છો ત્યારબાદ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને થોડો તીખો લાલ મરચાંનો પાવડર એડ કરીશું એકના કારણે કલર આવશે અને બીજાના કારણે મેગીમાં થોડો તીખો ટેસ્ટ લાગશે થોડું પાણી ઉકળી જાય એટલે જરૂર મુજબ આપણે મેગી એડ કરી દઈશું લગભગ અહીંયા મેં 2 પેકેટ મેગી એડ કરી છે બરાબર આ રીતે તેને મિક્સ કરી લઈશું અને થોડી ગરમ થવા દઈશું ત્યારબાદ ચીઝનો ક્યુબ એડ કરીશું નોર્મલી ચીઝ તમને બેકરીમાંથી મળી જતું હોય છે નોર્મલી ઘણી બધી જગ્યાએ ચીઝ પાછળથી એડ કરતા હોય છે લોકો પરંતુ આપણે અહીંયા ચીઝ એડ કરીશું જેના કારણે ચીઝ બરાબર સરખી રીતે પીગળી જશે અને જે મિત્રો ગ્રેવી બનશે મેગીની એ એકદમ સરસ રીતે ચીઝવાળી લાગશે અને ચીઝ એ મેગી સાથે બરાબર ચોંટી જશે અને તમને મેગીનો ટેસ્ટ એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બની રહી છે આપણી મેગી ત્યારબાદ ટેસ્ટ મેકર એટલે કે મેગીનો મસાલો એડ કરીશું તમને મસાલો વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈશું અને 2-3 મિનિટ સુધી હવે તેને પાકવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચીઝ પીગળી ગયું છે અને મેગીની ગ્રેવી એકદમ થોડી જાડી થઈ રહી છે બરાબર આ રીતે તો તૈયાર છે આપણી મેગી હવે મિત્રો તમને ચીઝ વધારે પસંદ હોય તો તમે આ રીતે ઉપરથી પણ એડ કરી શકો છો ત્યારબાદ તરત જ ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે મિત્રો આપણી ચીઝવાળી મેગી જોઈ શકો છો એકદમ સરસ રીતે ચીઝ પીગળી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ રીતે બની છે તો મિત્રો રેસીપી તમને કેવી લાગી તેની કોમેન્ટ જરૂરથી આપજો અને જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરજો વધારે પડતા ચીઝ માટે થોડું વધારે એડ કરી દઈએ એકદમ સરસ રીતે તૈયાર છે આપણી ચીઝવાળી મેગી તો મળીએ છીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા ગ્રુપમાં શેર કરજો